નમસ્કાર, આજે તારીખ 13 માર્ચ બુધવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો. હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. તેઓ જામનગર બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતા છે. તેમની ઉમેદવારીમાં કાનૂની ગૂંચ આવી શકે છે, કેમ કે વિસનગરની કોર્ટે એક કેસમાં તેમને સજા કરી છે. આ સજા પર સ્ટેની અરજી કરવામાં આવી હતી, પરંતુ હાઈકોર્ટે આ અરજી અંગે સુનાવણીનો ઇનકાર કર્યો છે. જો આ મામલો થાળે નહીં પડે તો હાર્દિક લોકસભાની ચૂંટણી નહીં લડી શકે. જામનગરના તાપમાનમાં એક જ દિવસમાં 5 ડિગ્રીનો વધારો થયો છે. રાત્રે અને વહેલી સવારે ઠંડી અનુભવાય છે, જ્યારે દિવસે ગરમી લાગે છે. લોકો આ મિશ્ર ઋતુથી આશ્ચર્ય પામી રહ્યા છે. જામનગર અને ખંભાળિયામાં વરસાદી છાંટા પડ્યા હતા, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ છાંટા પડતા મોસમ ખુશનુમા થઈ હતી. ભાણવડ નગરપાલિકાની કારોબારી સમિતિના ચેરમેન નિમિશ ઘેલાણીએ તેમના નગરપાલિકાના પ્રમુખને બદલે પક્ષ પ્રમુખને રાજીનામું સોંપ્યો છે. તેમણે આરોપ મૂક્યો છે કે ભાજપ શાસિત નગરપાલિકામાં વિકાસ કામોની ઉપેક્ષા થાય છે. ઘેલાણીના આ આરોપથી ભાણવડનું રાજકારણ ગરમાયું છે. ખંભાળિયામાં ધોરણ 10ની પરીક્ષામાં ડમી પરીક્ષાર્થી ઝડપાયો છે. કે આર ગોકાણી હાઈસ્કૂલમાં ધોરણ 10ના ગણિતના પેપરનો આ બનાવ છે. જામનગરનો સાગર કરમૂર નામનો યુવક ડમી તરીકે પરીક્ષા આપી રહ્યો હતો. નિરીક્ષકે તપાસ કરતા તે યુવકે રાજેશ ખેંગારની બદલે પરીક્ષા આપી હોવાનું બહાર આવ્યું છે. ડમી પરીક્ષાર્થીએ ગણિત ઉપરાંત ગુજરાતી અને વિજ્ઞાનના પેપર પણ આપ્યા હતા. આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ હેઠળ ગુનો નોંધાયો છે. ભારતની એર સ્ટ્રાઇકથી પાકિસ્તાન સમસમી ગયું છે. પાકિસ્તાન LOC પર ફાયરિંગ કરી રહ્યું છે અને સરહદી ગામોના લોકો આ ફાયરિંગમાં ઘવાઈ રહ્યા છે. આજે પણ પાકિસ્તાને પૂંછ તથા રાજૌરીમાં ફાયરિંગ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે એર સ્ટ્રાઇક પછી પાકિસ્તાને 80 વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.